नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट्स। मित्रों, आप सौनु स्वागत छे। अपनी जे सीरीज चाले छे जीवन ने सफल बनावाना सरल उपाय, एमां आजे आपणे जोईए कि भाई अपना परिवार में कलह क्यारे थाय, मतलब ककड़ाट क्यारे थाय, क्यारे बधाना मनमोटाव वधी जाय, कया कया कारणों छे अपना घर में जेनाथी अपने आ असर भोगवीए छे। तो मित्रों, जनरली जोवा जाइए ने तो अपना घरना वास्तु में जोईए तो पांच मुख्य कारणों होय छे, अने एनी पर जो आपने ध्यान आपीए, एना उपाय करिए तो अपने आ बधी बाबतोथी छुटकारो मेळवी शकीए छे अने बहु सरस रीते अपना जीवन ने आगळ वधारी शकीए छे। परिवारनो प्रश्न तमारी पासे कोई लईने आवे तो सौथी पहेला तमारे एवी व्यक्तिनुं घर जोवुं जोईए। એ વ્યક્તિનું ઘર જોઈએ અને એને આપણે વાસ્તુની દ્રષ્ટિએ અને હું જે પાંચ કારણ આપું છું એનો અભ્યાસ કરો અને એને જો તમે સમજો, એના ઉપાય કરો તો ચોક્કસપણે પરિવારમાંથી કલેહ દૂર થઈ શકે છે। જે આપણે કહીએ ને ઘરમાં કાયમ કંકાસે, કાયમ કંકાસી આપણે દૂર કરી શકીએ છીએ। તો મિત્રો, પહેલું કારણ છે અગ્નિ ખૂણાનો પ્રવેશદ્વાર अथवा दक्षिणमुखी घर। बीजू, पूर्व तरफ सूर्य ने बाधित करो, मतलब पूर्व तरफ सूर्य अपना घर में जे एनी रोशनी के नो जे किरणों अपना में नाखतो एनी वच्चे कोई आड़ास आवती हो तो। अपने घणी वार पूर्वना मुखनु घर बनावी ने पछी ओटला पर के आंगणा में पेलू एक नाखी दिए, शेड नाखी दिए तो आपने आ तकलीफ पड़े। तीजू कारण, तमारा छत पर विकार एटले भंगार भेगो करवो, कचरो पड़ी रहेवो, अने घरमां पाणीना स्थान पर आग सड़कती होय त्यारे आ वस्तुओ बने छे। चौथुं कारण छे, दक्षिण दिशामां आपणे मोटो कंईक पत्थर जड़ावी दीए छे, कंईक पेलू सोसा माटे कंईक ऊभुं करी दीए छे तो आ पण आपणा माटे तकलीफदायक होय छे। आनी जग्या पर દક્ષિણની દિશામાં જો તમે કોઈ થાંભલો ગાડી દો છો તો પણ તમને આનાથી નુકસાન થાય છે। અને પાંચમું કારણ છે, અગ્નિ ખૂણામાં નળ અથવા કૂવો, બોરિંગ હોવું, આ પાંચ કારણોથી તમારા પરિવારમાં હંમેશા કલહ રહે છે। એ જગ્યામાં રહેનાર માણસો વચ્ચે શાંતિ નથી હોતી, ક્યાંક ને ક્યાંક ટકરાવ બનેલો જ રહે છે। ઘણી જગ્યાએ આમાંથી એક અને ઘણી જગ્યાએ આવા બધા જ કારણો હોય તો એના ઉપાય કરવા જોઈએ, એને સમજવું જોઈએ। સૌથી પહેલાં તો આપણે જોવાનું કે ભાઈ આ દોષો આપણે સામાન્ય રીતે દૂર કરી શકીએ છીએ કે નહીં। આ જે અડચણો છે તે ભાઈ પાણીની જગ્યા પર આગ છે તો એને આગની જગ્યા પર લઈ જઈ શકીએ, દક્ષિણનું દ્વાર છે તેને ઉત્તરનું કરી શકીએ કે બીજી દિશાનું કરી શકીએ તે જોવું જોઈએ, બરાબર। કોઈ પથ્થર ગાળેલો છે તો એને ત્યાંથી હટાવી શકીએ છીએ, સૂર્યની રોશની આવતી નથી તો એને આવતી કરી શકીએ છીએ। સૂર્યની રોશની લાવવા માટે આપણે મિરરનો ઉપયોગ પણ કરી શકીએ તો આ પણ તમે ચોક્કસપણે ઉપયોગમાં લઈ શકો છો। તો આ રીતે સૌથી પહેલાં આપણે આ બધી વસ્તુઓને જાણવી જોઈએ। આવા વ્યક્તિઓએ ખાસ પહેલાં શિવલિંગની પૂજા કરવી જોઈએ, ભગવાનનો જળથી અભિષેક કરવો જોઈએ। જો ઘરમાં પાણીની જગ્યા પર આગ સળગી રહેલી હશે ને તો એ ઘરમાં બંને સ્ત્રી પુરુષોના મગજ ગરમ રહેતા હશે। આગના સ્થાન પર પાણી પડતું હશે તો એવા વ્યક્તિઓને જઠરાગ્ની કમજોર હશે, બ્લડ પ્રેશર લો હશે, બરાબર, ધાતુને સંબંધિત વિકાર હશે, તો આ કમી આપણે આ રીતે ત્યાંથી બદલાવ કરીને દૂર કરવી જોઈએ। પૂર્વ દિશામાં સૂર્ય બાધિત થતો હોય તો ઘણીવાર કોઈ મકાનથી બાધિત થાય, કોઈ વાર પહાડથી, કોઈ વાર પથ્થરથી, ત્યારે શું કરવું જોઈએ? તો કાચ અથવા કોઈ ચમકદાર વસ્તુથી સૂર્યનો પ્રકાશ આપણે પરાવર્તિત કરવો જોઈએ, આપણા ઘરમાં લાવવો જોઈએ। આ નથી કરતા તો પિતા પુત્ર વચ્ચે વિવાદ થઈ શકે છે, ઘરમાં શાંતિ નથી હોતી। દક્ષિણની બાજુ કોઈ મોટો પથ્થર ગળાયેલો છે, કોઈ કેવી વ્યવસ્થા છે કે જે આપણને પરેશાન કરે તો આવા પથ્થર પર દૂધ પાણી ભેગા કરીને હંમેશા એની પર ચલાવતા રહેવું જોઈએ,
અને એ પથ્થરની આજુબાજુ ખાડો ખોદી નાખવાનો થોડો થોડો, અને એ ખાડામાં પાણી ભરાયેલું રહે ને એવી વ્યવસ્થા આપણે કરી દેવી જોઈએ. તો આનાથી પણ આપણે રાહત મળે છે. હવે જોઈએ મિત્રો આના ઉપાય. આવી તકલીફો છે આપણા ઘરમાં તો આપણે કયા ઉપાય કરવા જોઈએ? તો પહેલો ઉપાય, 9 લાલ મરચાં કપડામાં બાંધી આખા ઘરમાં ફેરવવાના અને રાત્રે આપણા રસોડામાં મૂકી દેવાના, અને વહેલી સવારે ઘરની બહાર છાણાની આગ સળગાવીને એમાં બાળી નાખવું જોઈએ. આપણા ઘરના દરેક ખૂણામાં પાણીનો ઘડો સ્થાપિત કરવો જોઈએ. એ ઘડો બહુ નાનો નહીં, મીડિયમ સાઇઝનો અથવા મોટો લેવાનો હતો, અને આ ઘડા રોજ પાણી બદલાવવું જોઈએ. એમાંનું પાણી ફૂલઝાડમાં નાખીને નવેસરથી મૂકવું જોઈએ. દક્ષિણ દિશામાં લીલા મોટા પાનવાળા ઝાડ રોપવા જોઈએ, અને આ આમ જરા ગીચ જેના પાંદડા હોય ને એવા ઝાડ આપણે આપણે રોપીએ તો આપણા માટે બહુ સારું ફળ આવે. પીળી રાઈ, પીળી રાઈની એક પોટલી બનાવી એને આખા ઘરમાં ફેરવવાની, છત છે તો છત પર બી ફેરવી લાવો અને એને રસોડામાં મૂકી દો, અને છેલ્લે સૂઈ ગયા પછી સવારે ઉઠીને એ પોટલી વહેતા પાણીમાં વહાવી દો. તેનાથી પણ તમને બહુ સારું ફળ મળશે. પાંચમો ઉપાય, ઘરની છત પરથી શરૂ કરવાનું. થોડું થોડું ગૌમૂત્ર છાંટી દેવાનું, જે તમારા ગ્રાઉન્ડ સુધી આવો એને છાંટી દો, અને એક કલાક પછી ઘરને પાણીથી ધોઈ નાખો. આટલા નાના નાના ઉપાયો તમારા ઘરનો જે કાયમી કકળાટ છે ને એમાંથી તમને મુક્તિ અપાવે ને તમને બહુ સારું ફળ આપે. તો મિત્રો આ ચોક્કસપણે ધ્યાન રાખજો. આ ઉપાય તમને ગમ્યા, તમને એમ લાગ્યું કે ના આમાં કંઈક છે, મારા ઘરમાં કકડાટ છે, તો ઉપાય કરજો અને એનાથી છુટકારો મેળવજો. તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા સબસ્ક્રાઇબ કરે અને શેર કરે. તો હું રેદન ચોક્સી આપ સૌની રજા લઉં. ફરી મળી આવતા શનિવારે નવા ઉપાય અને જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર.